નમસ્કાર જ્ઞાન મંશ્રી સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજની તારીખ એકવીસ એક બે હજાર એકવીસ બાર ગુરુવાર વિષય ગુજરાતી ધોરણ છ આજે આપણે વ્યાકરણનો ટોપિક જેનું નામ છે નામપદ અને ક્રિયાપદ તેના વિશે માહિતી મેળવીએ અને સાથે સાથે શીખતા પણ જઈએ ચાલો તો નામપદ કોને કહેવામાં આવે છે ક્રિયાપદ કોને કહેવામાં આવે છે એની વિશે આપણે જ્યારે પાઠ્યપુસ્તકની અંદર પાઠ સમજતા હતા એક જાદુય પત્રની વાર્તા ત્યાં આપણને ભાષા સજ્જતા કરીને આ નામપદ ક્રિયાપદનો એક ટોપિક આપવામાં આવેલો હતો તેના વિશે આપણે થોડીક ત્યારે માહિતી મેળવી હતી કે નામપદ કોને કહેવાય અને ક્રિયાપદનો ક્યાં ઉપયોગ થાય છે ક્રિયાપદ કોને કહેવામાં આવે છે તેના વિશે આપણે થોડુંક સમજ્યા હતા તો આજે આપણે આજના આ લેક્ચરમાં વિગતવાર એને સમજીએ તો ચાલો બાલ મિત્રો તમારે મારી સાથે સાથે તમારી જે વ્યાકરણની નોટ છે એ વ્યાકરણની નોટની અંદર આ લખતું પણ જવાનું છે અને સાથે સમજતું પણ જવાનું છે તો ચાલો આપણે લખીએ પહેલાં ઉપર તમારે ટોપિકનું નામ લખવાનું છે ત્યાર પછી તમારે બ્લેક પેનથી નામપદ એવું હેડિંગ બાંધવાનું છે અને એની વ્યાખ્યાને એવું હવે આપણે લખતા જઈએ અને સાથે સાથે સમજતા જઈએ તો ચાલો નામપદ કોને કહેવામાં આવે છે તો કે વાક્યમાં ક્રિયાપદ સિવાય જે શબ્દથી પદાર્થો કે વ્યક્તિઓ સૂચવાય છે તેને નામપદ કહે છે ફરી વાર આપણે જોઈએ કે નામપદ કોને કહેવાય છે તો કે કોઈ એક વાક્ય છે એ વાક્યની અંદર ક્રિયાપદ સિવાય જે શબ્દોથી કોઈ પદાર્થની વાત હોય કોઈ વ્યક્તિની વાત હોય બરાબર કે કોઈ વસ્તુની વાત સૂચવવામાં આવી હોય તેને નામપદ કહેવામાં આવે છે સામાન્ય રીતે આપણે જોઈએ તો વાક્યમાં ઓછામાં ઓછું એક નામપદ નામપદ તો હોય હોય જ જ તે અને એક ક્રિયાપદ બરાબર છે છે જો જે કરતાં વધારે પણ હોઈ શકે છે પરંતુ ઓછામાં ઓછું એક નામપદ તો આપણને જોવા મળે જ છે હવે આપણે ઉદાહરણ સમજીએ એક જુઓ હવે પહેલું ઉદાહરણ છે કે આસપાસના ગામમાં આ વાત ફેલાઈ શું કહ્યું છે જુઓ કે આસપાસના ગામમાં આ વાત ફેલાય હવે મેં તમને વાત કરીએ કે કોઈ વસ્તુ છે કે કોઈ વ્યક્તિ છે બરાબર છે એને આપણે સૂચવાય છે તેને આપણે નામપદ કહીએ છીએ તો જો ગામ છે એ શું છે એક ગામનું નામ છે વાત છે તો કઈ વાત છે વાત પણ એક નામ છે બરાબર છે અને ફેલાવવું એ ફેલાવવાની ક્રિયા કરી રહ્યું છે તો અહીં ઉદાહરણમાં આપણને આપ્યું છે કે આસપાસના ગામમાં આ વાત ફેલાય તો હવે જોઈએ આપણે કે આસપાસના ગામમાં ગામ એટલે કે નામપદ અને વાત એટલે નામપદ ફેલાય છે ક્રિયાપદ છે બરાબર છે તો ઉદાહરણમાં આપણને સમજવા મળ્યું છે કે ગામ એક ગામનું નામ છે વાત પણ એક છે એ બંને નામપદ છે આપણે પહેલાં જ કહ્યું કે એક વાક્યની અંદર ઓછામાં ઓછું એક તો નામપદ હોય જ પરંતુ એક કર્તા વધારે પણ હોઈ શકે છે બરાબર અને જ્યારે વાક્ય પૂર્ણ થાય છે ત્યારે વાક્યના અંતમાં જે ક્રિયા કરવામાં આવે છે એને ક્રિયાપદ તરીકે ઓળખાય છે દાખલા તરીકે હું જમવા બેઠો છું બરાબર તો હું જમવા બેઠો છું તો બેઠો છું એ શું છે ક્રિયાપદ છે કેમ કે એ બેસવાની ક્રિયા કરે છે હું શાળાએ જાઉં છું તો જાઉં છું એ શું છે ક્રિયાપદ છે તો એ શાળાએ જાય છે બરાબર છે એ વાક્ય પૂર્ણ થાય છે ત્યારે વાક્યના અંતે જે શબ્દ વાક્ય રચના ગોઠવાય છે એને આપણે ક્રિયાપદ તરીકે ઓળખી શકીએ ઓકે ચાલો તો બીજું ઉદાહરણ સમજીએ એક ગોવાળિયો ટેકરા પર બેઠો હતો શું કહ્યું છે જુઓ એક ગોવાળિયો ટેકરા પર બેઠો હતો હવે એક ગોવાળિયો ગોવાળિયો એ વ્યક્તિનું જ નામ છે બરાબર છે તો ગોવાળિયો એ શું થયું નામપદ ટેકરો પણ એક નામપદ છે શેનો ટેકરો તો કે રેતીનો ધૂળનો બરાબર છે ઘણા બધા ટેકરા હોઈ શકે તો એ ટેકરો પણ નામપદ છે અને બેઠો હતો તો એને બેસવાની ક્રિયા કરેલી છે એટલા માટે બેઠો હતો એ શું છે ક્રિયાપદ છે એટલે એક વાક્યમાં ઓછામાં ઓછું એક નામપદ હોય છે અને એક ક્રિયાપદ તો હોય જ છે પણ નામપદ એક કરતાં વધારે પણ આવી શકે છે ચાલો તો હવે આપણે આગળ સમજીએ સામાન્ય રીતે ક્રિયાપદ વાક્યના અંતે અને નામપદ ક્રિયાપદની પહેલાં મુકાય છે જો શું કીધું સામાન્ય રીતે ક્રિયાપદ છે ક્યાં છે વાક્યના અંતે જુઓ આપણને ઉપરનું ઉદાહરણ દેખાય જ છે કે એક ગોવાળિયો ટેકરા પર બેઠો હતો હવે જુઓ સામાન્ય રીતે ક્રિયાપદ ક્યાં છે વાક્યના અંતે આ ક્રિયાપદ આપણે નીચે લખ્યું છે ને બેઠો હતો એ શું છે ક્રિયાપદ છે તો એ વાક્ય પૂર્ણ થયું એ વાક્યના અંતે મૂક્યું છે અને નામપદ આપણે ક્યાં મૂક્યું છે ક્રિયાપદની ની પહેલા મૂક્યું છે જુઓ કે ટેકરો ગોવાળિયો એ શું છે નામપદ છે એટલે ક્રિયાપદ છે એ વાક્યના અંતે આવે છે અને નામપદ છે એ પહેલા આવે છે ચાલો તો હવે થોડાક આપણે ઉદાહરણો જોઈએ એના એમાં નંબર એક જુઓ સ્ટાર કરેલો દેખાય છે તમને કે તે ટિકિટ લાવ્યો છે

તો આ બંને નામપદ નીચે આપણે લીટી કરેલી છે જુઓ તમને દેખાઈ રહી છે ત્યાર પછી ચોથું છે નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો હવે ચોથા વાક્યની અંદર પણ આપણને બે વિરામ સોરી બે નામપદ દેખાઈ રહ્યા છે જુઓ એક છે નિરંજન એ પણ એક વ્યક્તિનું નામ છે અને રવિવાર એ બારનું નામ છે તો બંને નીચે પણ આપણે લીટી કરેલી છે ત્યાર પછીનું છે કાગળની હોડી બનાવી તો કાગળની હોડી એ શું છે નામપદ છે તો નીચે પણ આપણે લાઈન કરેલી છે તો જુઓ પહેલા વાક્યમાં ટિકિટ વિશેની પત્ર વિશેની ત્રીજામાં કાગળ વિશેની ચોથામાં નિરંજન વિશેની પાંચમામાં કાગળની હોડી વિશેની વાત છે તે શબ્દો કોઈ પદાર્થ વ્યક્તિ વગેરેને સૂચવે છે શું કહ્યું છે જુઓ પહેલા વાક્યમાં ટિકિટ વિશેની વાત કરવામાં આવી છે અને પાંચમા વાક્યની અંદર કાગળની હોડી વિશેની વાત કરવામાં આવી છે તે શબ્દો કોઈ આમાંથી કોઈ પણ શબ્દો છે એમાંથી કોઈક પદાર્થ સૂચવે છે તો કોઈક વ્યક્તિ વિશેની પણ વાત સૂચવે છે તો બધાને શું કહેવામાં આવે છે નામપદ કહેવામાં આવે છે આપણે અગાઉ પણ સમજ્યા કે કોઈ વાક્યની અંદર કોઈ પદાર્થ છે કોઈ વ્યક્તિ છે કે વસ્તુ છે એ વિશેની માહિતી સૂચવવામાં આવે છે તેને આપણે નામપદ તરીકે ઓળખીએ છીએ ચાલો તો હવે આગળ આપણે જોઈએ ટિકિટ પત્ર કાગળ હાથ નિરંજન રવિવાર હોળી આ વગેરે બધા શું છે નામો છે તો જુઓ હવે વ્યક્તિ પદાર્થ વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દને નામ કહે છે શું જુઓ કે કોઈ કોઈ વ્યક્તિ છે પદાર્થ છે કે કોઈ વસ્તુ છે તો એની ઓળખ માટેનો જે શબ્દ હોય એને આપણે નામ તરીકે ઓળખીએ છીએ એને આપણે નામપદ કહી શકીએ છીએ ત્યાર પછી આગળ જુઓ વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિ વાચક નામ કહે છે દાખલા તરીકે મારું નામ તમે તમારું પોતાનું નામ લખો મમ્મી પપ્પાનું નામ બા દાદાનું નામ ભાઈ બહેનનું નામ એ કોઈ પણ નામનું તમે ઉદાહરણ લઈ અને વાક્ય બનાવી શકો છો તો એ બધાને શું કહેવાય વ્યક્તિવાચક નામ કહેવામાં આવે છે અહીં આપણે દાખલા તરીકે ત્રણ નામનો ઉલ્લેખ કર્યો છે કયા કયા ત્રણ નામ તો કે હેતવી ક્રિતુ અને દિયા આ ત્રણ નામો જે છે એને વ્યક્તિ સૂચવતા નામો કહ્યા છે એટલે એને વ્યક્તિવાચક નામ કહેવામાં આવે છે કે ત્રણે વ્યક્તિ વિશેની વાત કરતા હોય છે હેતવી જમવામાં ખૂબ શરમાળ છે આપણે એવું લખવું હોય તો લખી શકીએ તો એ વ્યક્તિનું નામ કયું ક્રિતુ ભણવામાં ખૂબ હોશિયાર છે દિયા રમવામાં ખૂબ હોશિયાર છે તો આવી રીતે આપણે આપણા ઘરની વ્યક્તિઓના નામ લઈ અને ઉદાહરણો પણ બનાવી શકીએ છીએ ત્યાર પછીનું છે પદાર્થ એટલે કે દ્રવ્ય જે હોય ને એની વાત કરવામાં આવી છે પદાર્થ જો દ્રવ્યને સૂચવતો હોય તો દ્રવ્યવાચક નામ કહે છે દાખલા તરીકે ઘી તેલ પાણી કેરોસીન પેટ્રોલ આ બધું શું છે દ્રવ્યવાચક છે દૂધ ઓકે તો આ બધા દ્રવ્યોના નામ જ્યારે લખવામાં આવ્યા હોય ત્યારે એને આપણે દ્રવ્ય વાચક નામ તરીકે ઓળખી શકીએ છીએ તમને ખબર પડવી જોઈએ કે દ્રવ્ય કોને કહેવાય બરાબર પાણી ઘી તેલ પેટ્રોલ કેરોસીન દૂધ આ બધું શું છે દ્રવ્ય છે તો આ બધાને આપણે દ્રવ્ય વાચક નામ કહીશું ત્યાર પછીનું છે આખી જાતિને સૂચવતા નામને જાતિવાચક નામ કહે છે આખી એક જાતિની વાત કરવામાં આવી હોય બરાબર છે ત્યારે એને જાતિવાચક નામ કહે છે આપણે એમ કહીએ કે પેલો છોકરો પેલી છોકરી પેલી સ્ત્રી પેલો પુરુષ પેલી ગાય છે પેલી બકરી છે પેલી ભેંસ છે તો આ બધું શું થયું જાતિ થઈ છે બરાબર છે તો આખી આ જાતિને સૂચવતા નામોને શું કહેવામાં આવે છે જાતિવાચક નામ કહેવામાં આવે છે દાખલા તરીકે ગાય બકરી છોકરો આ બધા એના ઉદાહરણો છે ત્યાર પછીનું છે આખા જૂથ કે સમૂહને એક સાથે સૂચવતા નામને સમૂહ વાચક નામ કહે છે આખા જૂથ કે સમૂહ સમૂહ વાચક નામ કહે છે ચાલો પેલું આખું ટોળું સામે જતું રહે ચાલો આખો વર્ગ બહાર નીકળી જાય હોમવર્ક આજે આખા વર્ગે નથી કર્યું બરાબર તો આખો સમૂહ ની વાત કરવામાં આવે આખું લશ્કર આજે જવાનું છે આખું સૈન્ય જે છે એ દોડી જવાનો છે તો એને આપણે સમૂહ વાચક નામ તરીકે ઓળખી શકીએ ત્યાર પછીનું છે કશા ભાવને સૂચવતા નામને ભાવવાચક નામ કહે છે કોઈક એવો ભાવ છે પ્રેમનો ભાવ 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 ગુસ્સાનો તિરસ્કારનો નફરતનો ધૃણાનો બરાબર તો આ બધા ભાવો જે દર્શાવતા હોય એ બધા ભાવને શું કહેવાય ભાવવાચક નામ કહે છે આપણે કોઈકને ખૂબ પ્રેમ કરતા હોય તો એ ભાવ આપણો પ્રેમ તરફ વળ્યો કહેવાય પછી ગુસ્સો આવ્યો હોય આપણને બરાબર છે તો એ પણ આપણા ચહેરા ઉપર દેખાય આવે છે તો ત્યાંથી આપણો ભાવ તરત જ ખ્યાલ આવી જાય છે કે આજે આ ગુસ્સામાં છે આજે આ આપણે એકદમ હસતા હોઈએ તો એમ કહે કે આજે ખુશ મિજાજ લાગે છે બરાબર છે તો એવી રીતે કશા ભાવને સૂચવતા નામને આપણે શું કહીએ છીએ ભાવવાચક નામ કહીએ છીએ દાખલા તરીકે પ્રેમ છે ગુસ્સો ધૃણા નફરત તિરસ્કાર ચાલો ત્યાર પછી જોઈએ આપણે ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક નામ કહે છે કોઈ આપણે ક્રિયા કરી રહ્યા છીએ ચાલવાની દોડવાની સુવાની બેસવાની નાહવાની જમવાની રમવાની ભણવાની આ બધી શું છે ક્રિયાઓ છે બરાબર છે ને તો આ ક્રિયા જે વાચક નામ કહેવામાં આવે છે દાખલા તરીકે દોડ ચાલ ખેંચ બરાબર આપણે રસ્સા ખેંચ રમતા હોઈએ તો એમાં દોરડું ખેંચવું પડતું હોય છે પછી આપણી ચાલવાની હોય કોઈ ધીમું ચાલતું હોય કોઈ ઝડપથી ચાલતું હોય બરાબર છે કોઈ દોડવામાં હોશિયાર હોય છે તો એવી રીતે આ બધી જે ક્રિયાઓ થાય છે બરાબર તો આ બધી ક્રિયાઓને આપણે ક્રિયાવાચક નામ તરીકે ઓળખી શકીએ છીએ ચાલો હવે આગળ જોઈએ આપણે આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે બરાબર છે જો ક્રિયાવાચક નામ ભાવવાચક આ બધા જ નામો જે હતા આપણે હમણાં ભણી ચૂક્યા બરાબર એ બધા જ્યારે આ વાક્યની અંદર વાપરવામાં આવે છે ત્યારે આપણે એને નામપદ તરીકે ઓળખીએ છીએ વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે છે શું કીધું છે જુઓ કે વાક્યની અંદર એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે છે માત્ર એક જ નામ હોય એવું જરૂરી નથી અને એક પણ હોઈ શકે બરાબર એક કરતાં વધારે પણ હોઈ શકે અને એક પણ હોઈ શકે છે તો કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ પદાર્થોની વાત કરવામાં આવી હોય છે ઘણી વખત આપણે એક આખું વાક્ય લખતા હોય તો એ વાક્યની અંદર એક વ્યક્તિ અથવા તો એનાથી વધારે વ્યક્તિઓની પણ વાત કરેલી હોય છે અથવા તો એક પદાર્થ કે એનાથી વધારે પદાર્થોની પણ આપણે વાત કરેલી હોય છે એટલા માટે થઈ અને કોઈ પણ એક વાક્યની અંદર જ્યારે નામ વાપરવામાં આવે છે ત્યારે આપણે એને નામપદ તરીકે ઓળખીએ છીએ ચાલો બાલ દોસ્તો તો હવે આપણે જોઈએ નામપદ અને ક્રિયાપદના થોડાક વાક્યો બરાબર છે તમારે સમજતા જવાના છે બરાબર છે અને આવડી જશે પણ તમને સાવસેલા છે કાંઈ આમાં અઘરા છે નહીં ચાલો નામપદ અને ક્રિયાપદના વાક્યો જોઈએ પેલું ઘંટ વાગતા ચર્ચા અટકી આપણે પાઠ ભણ્યા ને બરાબર છે તો એ પાઠની અંદર સોમનાથ ને સોમનાથ શિક્ષક વાળો પાઠ હતો ને રેવતી વરુણ અને સિંધુ બરાબર તો એ પાઠની અંદર આ વાક્ય આવેલું આપણે મોટા ભાગે લગભગ બધા જ વાક્યો જે છે એ પાઠના અનુસંધાને લીધેલા છે કે જેથી કરીને તમને લોકોને વાક્યો જે છે એ ઝડપથી આવડી શકે

એ ક્રિયાપદ છે કારણ કે ત્યાં ચર્ચા અટકી ગઈ છે અટકવાની વાત કરી છે આપણે પહેલા જ કીધું ને કે વાક્યના અંતે જે ક્રિયા થાય છે એને આપણે ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ તો અટકવાની એ ક્રિયા કરે છે એટલે આપણે એને અટકી જે શબ્દ છે એની લાઇન કરીને લખીશું ક્રિયાપદ ત્યાર પછીનું છે બીજું સોમનાથે એમની ડાયરી ખોલી સોમનાથ શિક્ષક હતા એમની ડાયરી ખોલતા હતા ને બરાબર તો એ વાક્ય પણ એમાંનું લીધેલું છે તો ચાલો સોમનાથ એ શું છે એક વ્યક્તિનું નામ છે તો જ્યારે વ્યક્તિનું નામ હોય તો એ શું ગણાય નામપદ ગણાય છે તો સોમનાથ નીચે અંડર કરીને લખીશું આપણે નામપદ ત્યાર પછી ડાયરી એક ડાયરીની વાત કરવામાં આવી છે એ નાની ડાયરી હોઈ શકે મોટી ડાયરી હોઈ શકે અથવા તો મધ્યમ ડાયરી પણ હોઈ શકે

તો માધવપુર નીચે આપણે અંડરલાઈન કરીને લખીશું નામપદ અને વૃંદાવન છે બરાબર તો છે 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 શું ક્રિયાપદ ચાલો હવે જોઈએ આપણે વાક્યમાં કોઈ ઘટના બની તેની વાત બીજા વાક્યમાં સોમનાથે ઈરાદાપૂર્વક સ્વતંત્ર ઈચ્છાથી એ પ્રવૃત્તિ કરી તેથી તે ક્રિયા ગણાય છે ખોલવું એ ક્રિયા છે અને ત્રીજા વાક્યમાં માધવપુરની સ્થિતિનું વર્ણન છે વાક્યમાં છે ક્રિયાપદ છે તે સ્થિતિનું વર્ણન કરે છે કે બરાબર ઘંટ વાગતા ચર્ચા અટકી એવું વાક્ય હતું ને તો એ ઘંટ વાગ્યો એટલે ચર્ચા અટકી ગઈ તો કેવી ચર્ચા હતી કોઈ કેવી ઘટના ઘટી હશે કોઈ એવો બનાવ બન્યો હશે એના વિશે વાત કરી રહ્યા હતા ને એટલા માટે અહીંયા આપણને લખ્યું છે કે ઘટના બની તેની વિશેની એમાં વાત હતી પછી બીજા વાક્યમાં શું હતું તો કે સોમનાથે ઈરાદાપૂર્વક ડાયરી ખોલી હતી ને ડાયરી ખોલી છે અને ખોલવું એ શું હતું ક્રિયા ગણાય છે એમ ત્યાર પછી ત્રીજા વાક્યમાં માધવપુરની વાત કરવામાં આવી છે કે માધવપુરની સ્થિતિ કેવી છે એનું વર્ણન જે છે આખું વર્ણ એવું છે અને એમાં એ છે એ શું હતું ક્રિયાપદ છે એ સ્થિતિનું વર્ણન કરે છે કે સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કરે છે ત્યાર પછી આગળ જોઈએ આપણે વાક્યમાં ક્રિયાપદ તો એક જ હોય છે જો આપણે પહેલા જ શરૂઆતમાં જ કહી દીધું હતું ને કે ક્રિયાપદ કેટલા હોય છે એક હોય છે અને ક્યાં હોય છે વાક્યના અંતે હોય છે કે જ્યાં વાક્ય પૂર્ણ થઈ જાય અને નામપદ એક હોય અથવા વધુ પણ હોય નામપદ છે કેવા હોય એક પણ હોઈ શકે અથવા એક કરતાં વધુ પણ હોઈ શકે છે એક સાદા વાક્યમાં એક ઘટના ક્રિયા અથવા સ્થિતિ હોય એક તમને સાદું એવું વાક્ય આપવામાં આવ્યું હોય એ વાક્યની અંદર શેનો શેનો ઉદ્દેશ કરવામાં આવ્યો હોય છે તો કે કંઈક ઘટના વિશેની પણ વાત હોય એક ક્રિયા દર્શાવી હોય અને એક સ્થિતિનું વર્ણન કરેલું હોય છે એની સાથે વ્યક્તિ કે પદાર્થો વધુ હોઈ શકે છે એ વાક્યની અંદર એક વ્યક્તિની પણ વાત હોઈ શકે છે કે પદાર્થો વિશેની પણ વધુ માહિતી આપણને અંદર મળી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો કે રમવાની ક્રિયા હોય તો માણસ એકલો એકલો રમે અથવા બે કે વધુ માણસો હોય શું કહ્યું છે જો રમવાની ક્રિયા હોય તો અમુક રમત એવી હોય કે એકલા પણ રમી શકાય અને બે કે વધુ માણસોથી પણ રમી શકાય એવી પણ રમતો હોય છે કાપવાની ક્રિયા હોય તો કાપનાર વ્યક્તિ કપાનાર પદાર્થ અને કાપવાનું સાધન પદાર્થ પણ હોય જો શું કીધું છે કે કાપવાની ક્રિયા હોય તો કાપનાર વ્યક્તિ હવે કોઈ વસ્તુ છે હવે ચાલો આપણે માની લો કે એક ઝાડનું ઉદાહરણ લઈએ બરાબર છે એક ઝાડ છે અને કાપવાનું છે તો એ કાપનાર વ્યક્તિ કપાનાર પદાર્થ બરાબર શું કપાઈ રહ્યું છે તો કે ઝાડ કપાઈ રહ્યું છે કોણ કાપે છે તો કે માણસ કાપી રહ્યો છે એક વ્યક્તિ કાપી રહ્યો છે અને કાપવાનું સાધન તો કે શાના વડે કાપે છે તો કે કુહાડી વડે કાપે છે તો આ ત્રણેનો સમન્વય થયો છે બરાબર છે ને ને તો આપણે કે વ્યક્તિ પણ હોઈ શકે પદાર્થ પણ હોઈ શકે બરાબર અને વસ્તુનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે ચાલો હવે આગળ જોઈએ આપણે નામપદની વ્યાખ્યા શું છે કેવી રીતે ગોઠવાય છે તો કે નામપદ જે છે એ વ્યક્તિ કે પદાર્થ બતાવે નામપદ શું વ્યક્તિ નામપદ કે ક્રિયાપદ જે છે એની પહેલા ગોઠવાય છે વ્યક્તિ કે પદાર્થ બતાવે છે અને ક્રિયાપદની પહેલા ગોઠવાય છે ક્રિયાપદ ક્યાં આવે છે વાક્યના અંતે આવે છે અને વાક્યના પહેલા શું મુકાય છે નામપદ મુકાય છે ત્યારબાદ ક્રિયાપદ ક્રિયાપદ છે તો કે ક્રિયાપદ છે એ ઘટના કે સ્થિતિ બતાવે છે અને વાક્યને અંતે ગોઠવાય છે આ ક્રિયાપદ છે 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 એ શું બતાવે બતાવે ઘટના કે કોઈ સ્થિતિનું વર્ણન અને એ વાક્ય પૂરું થાય ત્યારે વાક્યના અંતે એને ગોઠવવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ વાક્યમાં જેટલા નામપદો હોય એ સામાન્ય રીતે ક્રિયાપદ પહેલા આવે હવે જુઓ આપણને કોઈ પણ વાક્ય આપેલું હોય છે તો એ વાક્યની અંદર આપણે ઉદાહરણમાં પણ જોયું કે જેટલા નામપદો છે એ બધા અગાઉ આવી જાય છે આગળ હોય છે અને ક્રિયાપદ ક્યાં હોય છે સૌથી છેલ્લે હોય છે બરાબર એટલે ક્રિયાપદ વાક્યના અંતે ગોઠવવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ આપણે નામપદ અને ક્રિયાપદ શોધીને આપણે લખવાનો છે બરાબર થોડાક હું કરાવતી જઈશ થોડાક તમારે સ્વ અધ્યયન માટે જાતે કરવાના છે જેથી કરીને તમને લોકોને ખબર પડે કે નામપદ કયું છે અને ક્રિયાપદ કયું છે ચાલો તો આપણે જોઈએ નંબર એક પહેલવાન હસી પડ્યો હવે અહીં આપણને એક વાક્ય આપેલું છે આ વાક્યમાંથી આપણે નામપદ અને ક્રિયાપદને ઓળખી બતાવવાનું છે તો જુઓ પહેલવાન છે એ શું છે નામપદ છે અને પડ્યો એ શું છે ક્રિયાપદ છે બરાબર તો એક વાક્યની અંદર કોઈ વસ્તુ વ્યક્તિ કે પદાર્થનું નિર્દેશન પણ કરવામાં આવતું હોય છે અને કોઈ ક્રિયાની ઓળખ પણ ઊભી કરવાની હોય છે તો પહેલવાન છે એ કોઈ એક વ્યક્તિનું નામ છે અને એ પડે છે એટલે કે હસી પડે છે બરાબર છે તો પડ્યો એ શું છે ક્રિયાપદ છે નંબર બે માધવ મોરલી વગાડે છે તો માધવ છે એક વ્યક્તિનું નામ છે બરાબર એટલે નામ પદ નીચે આપણે અંડરલાઈન કરીને લખીશું ત્યાર પછી મોરલી મોરલી પણ એક વ્યક્તિનું જ નામ છે એટલે નામપદ થયું બરાબર અને વગાડે છે તો એ વગાડવાની ક્રિયા કરી રહ્યું છે તો વગાડવાની છે અન્ડરલાઈન કરીને લખીશું આપણે ક્રિયાપદ આપણે પહેલાં પણ વાત કરી કે એક વાક્યમાં ઓછામાં ઓછું એક નામપદ તો હોય જ છે એક કરતાં વધારે પણ હોઈ શકે છે તો તમારે વાક્ય વાંચતું જવાનું છે અને વાક્યની અંદર જેટલા તમને નામપદ દેખાય છે એ બધાની નીચે તમારે નામપદ એવું લખવાનું છે પણ હા બેટા જોજો હો ક્રિયાપદ તો એક જ હોય છે અને એ વાક્યના અંતે હોય છે એ તમારે ખાસ જોવાનું છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ આપણે ત્રીજા નંબરનું કનુ શરમાઈ ગયો કનુ છે એ શું છે વ્યક્તિનું નામ છે એટલે કનુ નીચે આવશે નામપદ અને એ શરમાય જવાની ક્રિયા કરે છે બરાબર ને એટલે ગયો એ શું છે ક્રિયાપદ તો ગયા નીચે આપણે લખીશું ક્રિયાપદ ત્યાર પછી નંબર રીંગણી વાવી છે એટલે હું એમ પોતે પોતાની વાત કરી રહ્યા છે બરાબર મેં એટલે હું હું એક નામપદ જ છે એટલે મેં નીચે એન્ડરલાઈન કરીને લખીશું નામપદ રીંગણી એ પણ રીંગણી એક વસ્તુનું નામ દર્શાવે છે બરાબર છે એટલે એની નીચે આપણે એન્ડરલાઈન કરીને લખીશું નામપદ અને વાવી છે એ વાવવાની ક્રિયા કરી છે બરાબર એટલે એની નીચે આપણે લખીશું ક્રિયાપદ ત્યાર પછી નંબર વાસળીમાં ફૂમતા લટકે છે વાસળી એ શું છે નામ છે એટલે એની નીચે આપણે લખીશું નામપદ ફૂમતા ફૂમતા નીચે પણ આપણે નામપદ લખીશું અને લટકવાની એ ક્રિયા કરી છે બરાબર એટલે લટકે નીચે આપણે લખીશું ક્રિયાપદ ત્યાર પછી આપણે છ નંબરનું જોઈએ અમે વડોદરાનું સંગ્રહ સ્થાન જોયું જુઓ બેટા આપણે પાંચ તો મેં તમને કરાવ્યા બરાબર છે હવે તમારે સ્વાધ્યન માટે થોડાક વચ્ચે કરવાના છે ફરી પાછા આપણે કરાવીએ તો હવે છ નંબરનું છે ને તમારે જાતે કરવાનું છે કે અમે વડોદરાનું સંગ્રહ સ્થાન જોયું હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે આમાં નામ કયું છે અને ક્રિયાપદ કયું છે બરાબર છે તો વડોદરા એ શું છે નામપદ છે અને જોવાની એ ક્રિયા કરે છે એટલે જોવું એ શું છે ક્રિયાપદ છે તો એ તમારે જાતે લખવાનું છે ત્યાર પછીનું સાતમું છે બા તો ગયા સીધા બાપુ પાસે બા એ શું છે નામપદ છે અને બાપુ એ પણ નામપદ છે કોની પાસે જાય છે તો કે બાપુ પાસે પાસે જવાની એ ક્રિયા કરે છે એટલે પાસે એ શું છે ક્રિયાપદ છે ત્યાર પછી આઠ નંબરનું જુઓ બેટા મેં કીધું તમારે કરવાનું એમ જાતે પરંતુ સાથે સાથે હું પણ બોલતી જાઉં છું તો તમારે એ પણ કરી નાખવાનું છે બરાબર લાકડામાંથી રમકડા અને કાંસકી પણ બને છે તો લાકડું એ પણ એક વસ્તુ પદાર્થની વાત કરવામાં આવી છે રમકડા કાંસકી આ ત્રણેય નામ પદો થાય છે લાકડા રમકડા અને કાંસકી બરાબર છે બને છે બનવાની ક્રિયા થઈ છે એટલે બને છે એ છે ક્રિયાપદ ત્યાર પછીનું નવ નંબરનું જીતની મમ્મી ઊભી છે જીતની નામપદ મમ્મી એ પણ નામપદ અને ઊભી છે એ ક્રિયાપદ થશે બરાબર છે ને હવે મને લાગે છે કે તમને બધાને પાક્ આ આવડી ગયું છે નામપદ કોને કહેવાય અને ક્રિયાપદ કોને કહેવાય તમારી બધા માટે આ તો હવે રમતની વસ્તુ બની ગઈ છે ખૂબ મજા આવે ઊભાય છે તમને બધાને તો ખબર પડી ગઈ કે પહેલું જે હોય છે એ શું છે નામપદ હોય છે અને છેલ્લે વાક્યના અંતે ક્રિયાપદ ગોઠવાય છે તો સરસ રીતે તમને બધાને આવડી ગયું છે ચાલો તો આપણે દસમું જોઈએ હવે દસમા નંબરમાં આપણને આપ્યું છે કે ફિલ્મ જોવાની મજા પડી તો ફિલ્મ છે પણ કઈ ફિલ્મ છે એનું નામ નથી આપ્યું પણ ફિલ્મ એ શું છે નામપદ છે બરાબર ફિલ્મ જોવાની મજા પડી અને મજા પડવાની ક્રિયા થઈ છે અહીંયા એટલે મજા પડી નીચે આપણે લખીશું ક્રિયાપદ ચાલો હવે અગિયારમું તો તમારે જાતે જ કરવાનું છે હો બેટા હું ખાલી તમને વાંચી દઉં છું તમારે જાતે તૈયાર કરવાનું છે ચાલો મહારાજ ઝાડ પરના માચડે બેઠા હતા હવે આમાંથી તમારે તમારી જાતે જ્યાં નામપદ દેખાય છે એની નીચે લખવાનું છે નામપદ અને જ્યાં તમને ક્રિયાપદ દેખાય છે ત્યાં તમારે લખવાનું છે ક્રિયાપદ ઓકે એ તમારી જાતે કરવાનું છે હું બોલીશ નહીં ચાલો હું હવે બાર નંબર તરફ જાઉં છું તમે પણ મારી સાથે સાથે બાર નંબરનું લખતા જાઓ સીતાએ શિવને પ્રાર્થના કરી સરસ મજાનું રાવણનું મિથ્યાભિમાન કવિતા આપણે ભણ્યા કથા કાવ્ય બરાબર ને ખૂબ મજા આવી એ કથાકાવ્યની અંદર તો એ જ કથાકાવ્યનું આ એક ઉદાહરણ આપણે એ લીધું છે કે સીતાએ શિવને પ્રાર્થના કરી તો સીતાએ શું છે વ્યક્તિનું નામ છે એટલે આપણે ત્યાં લખ્યું નામ પદ શિવ એ શું છે તો કે શિવ એ પણ એક નામ જ છે વ્યક્તિનું તો આપણે ત્યાં પણ લખ્યું નામ પદ તો સીતા અને શિવ શું કરતા હતા બરાબર તો કે સીતાએ શિવને પ્રાર્થના કરી તો પ્રાર્થના કરવાની ક્રિયા કરે છે એક વ્યક્તિનું નામ છે બરાબર આપણે પાઠ ભણ્યા ત્યારે આપણને બધાને ખબર જ છે કે નિરંજન એક વ્યક્તિ છે અને નિરંજનને આપણે નામપદ તરીકે ઓળખીએ છીએ તો નિરંજન નીચે આપણે અંડરલાઈન કરીને લખીશું નામપદ ત્યાર પછી અસર થઈ અસર થવાની ક્રિયા થાય છે આપણે કોઈને ખીજાઈએ ગુસ્સો કરીએ પ્રેમ કરીએ તો બધી અસર થાય ને બરાબર છે તો એવી રીતે એમને અસર થાય છે એ પત્રની તો અસર થાય એ ક્રિયા છે બરાબર તો એની નીચે આપણે લખીશું ક્રિયાપદ ત્યાર પછી હું ચૌદ નંબરનું જોઈએ આપણે માધવ મુરલી વગાડે છે માધવ એ વ્યક્તિનું નામ છે એટલે માધવ નીચે આપણે અંડરલાઈન કરીને લખીશું નામપદ મોરલી નીચે પણ આપણે એન્ડરલાઇન કરીશું બરાબર છે તો એ પણ છે નામપદ અને વગાડવાની એ ક્રિયા કરે છે તો વગાડે છે એ શું છે ક્રિયાપદ તો આપણે એની નીચે લખીશું ક્રિયાપદ ત્યાર પછીનું છે સ્પંદરમુ સીતાએ રામને વરમાળા પહેરાવી તો સીતા શું છે એક વ્યક્તિનું નામ છે એટલે આપણે લખીએ ત્યાં નામપદ બરાબર રામ એ શું છે તો કે સીતાના પતિ છે એ પણ એક વ્યક્તિનું નામ જ છે તો આપણે ત્યાં પણ લખીશું નામ પદ ને પહેરાવાની એ ક્રિયા કરે છે તો પહેરાવી નીચે આપણે લખીશું ક્રિયાપદ બરાબર છે ચાલો હવે પાછું તમારું હોમવર્ક આવ્યું છે તમારે જાતે કરવાના છે આ બે વાક્ય આ દક્ષિણ ધ્રુવની દિશા છે બરાબર તો હવે તમારે આમાંથી નામપદ ગોતવાનું છે અને તમારે ક્રિયાપદ પણ ગોતવાનું છે અને એની નીચે તમારે અંડરલાઈન કરીને લખવાનું છે કે નામપદ અને ક્રિયાપદ ત્યાર પછી સત્તર નંબરનું અને છેલ્લું વાક્ય છે થિયેટર પર હાઉસ ફૂલનું પાટિયું ઝૂલતું હતું શું છે કે થિયેટર પર હાઉસ ફૂલનું પાટિયું ઝૂલતું હતું તો આમાંથી પણ તમારે જાતે નામપદ પણ ગોતવાનું છે અને ક્રિયાપદ પણ ગોતવાનું છે તો આથી મેં તમને ત્રણથી ચાર જ વાક્યો જે છે એ જાતે કરવા માટે આપ્યા છે આપણે સત્તર વાક્યોમાંથી પંદર ચૌદ વાક્યો જેટલા આપણને જાતે મેં તમને કરાવ્યા છે બાકીના ત્રણથી ચાર વાક્યો તમારે જાતે કરવાના છે જેની નીચે આપણે નામપદ અને ક્રિયાપદ નથી લખેલા એ તમારે જાતે લખી નાખવાના છે બરાબર છે તો આજે આપણે આ નામપદ અને ક્રિયાપદ વિશે જે માહિતી મેળવી તે ખૂબ સરસ અને સરળ રીતે મેળવી છે તમને બધાને જે સમજાઈ ગયું હશે કે નામપદ કોને કહેવામાં આવે છે અને ક્રિયાપદ કોને કહેવામાં આવે છે બરાબર ફરી પાછું એક વખત આપણે જોઈ જોઈએ કે નામપદ કોને કહેવામાં આવે છે તો કે કોઈ વ્યક્તિ છે કોઈ વસ્તુ છે કે કોઈ પદાર્થને સૂચવતું હોય બરાબર છે તો એને શું કહેવાય નામપદ કહેવામાં આવે નામપદ ક્યારે ગોઠવાય છે તો કે વ્યક્તિ કે પદાર્થ બતાવે તે ક્રિયાપદની પહેલાં ગોઠવાય છે બરાબર કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થ છે એ ક્યાં ગોઠવાય ક્રિયાપદની પહેલા ગોઠવાય એને નામપદ કહેવાય અને અને ઘટના કે સ્થિતિ બતાવતું હોય એને ક્રિયાપદ કહેવાય એ વાક્યના અંતે ગોઠવવામાં આવે છે બરાબર છે તો આપણે જોયું ક્રિયાવાચક ઉદાહરણો બરાબર છે ત્યાર પછીના આપણે ઘણા બધા બીજા પણ જોયા વ્યક્તિવાચક જાતિવાચક બરાબર આ બધા નામપદો જે છે એ જોઈ લીધા છે આપણે તો એમાં પદાર્થોની કોઈ વ્યક્તિની બધી ઓળખ કરવામાં આવી છે બરાબર ભાવવાચક આપણે જોઈ નામ ભાવવાચક નામ કોને કહેવાય તો કે જેમાં પ્રેમ ગુસ્સો નફરત કરુણા બરાબર આ બધા ભાવો ઉત્પન્ન થતા હોય એને ત્યાર પછી આપણે સમૂહવાચક નામ વિશે પણ માહિતી મેળવી પછી જાતિવાચક નામ વિશે શીખ્યા દ્રવ્યવાચક નામ શીખ્યા વ્યક્તિવાચક નામ કોને કહેવાય એની વિશે પણ શીખ્યા બરાબર છે તો આ બધા નામપદની અંદર જ આવે છે ટૂંકમાં તમારે નામપદ કોને કહેવાય અને ક્રિયાપદ કોને કહેવાય તેની વિશે તમારે માહિતી મેળવવાની હતી અને એ માહિતી આજે આપણે મેળવી લીધી બરાબર છે તો આપણે અહીંયા રાખીએ છીએ આજના દિવસે કે નામપદ અને ક્રિયાપદ વિશે આપણે ઘણી બધી વાત કરી છે તમે બધા જ તમારી વ્યાકરણની નોટની અંદર ખૂબ સરસ રીતે આ વ્યાકરણનો પહેલો ટોપિક જે છે નામપદ અને ક્રિયાપદ ખૂબ સરસ રીતે તમને બધાને આવડી ગયો હશે એવી હું આશા રાખું છું કેમ કે આ એકદમ સહેલો અને સરળ એવો ટોપિક છે ભલે લખવામાં જોવામાં તમને એમ થાય ઓહો હો આટલું બધું લખવાનું છે કેટલું બધું લાંબુ લાંબુ લાગે છે પરંતુ તમે જ્યારે આ વિડીયો જોશો બેટા ત્યારે તમને તરત જ સમજાઈ જશે કે આ તો નામપદ અને ક્રિયાપદ તો સાવ સહેલું છે આપણને એમ થતું હતું ને કે વ્યાકરણ ખૂબ અઘરું પડશે પરંતુ આ વ્યાકરણ સહેજ જ અઘરું છે નહીં બરાબર તો તમારે તમારી વ્યાકરણ નોટની અંદર આ નામપદ અને ક્રિયાપદ અનુક્રમણિકા બનાવીને બીજું સત્ર એમ કરીને નંબર એક કરીને આ નામપદ અને ક્રિયાપદનો ટોપિક સરસ મજાના અક્ષરે લખવાનો છે મેં જેટલા ઉદાહરણોને જેમ લખાવ્યું છે એ જ પ્રમાણે તમારે આ જ વિડીયામાંથી જોઈ જોઈને વિડીયો સ્ટોપ કરતું જવાનું અને લખતું જવાનું છે જેમ મેં જ્યાં કર્યું છે તેમ તમારે તમારી નોટની અંદર લખી નાખવાનું છે બાકી તમારે એકથી બે વખત આ વિડીયો સાંભળવાનો છે અને સાથે સમજવાનો છે એટલે તમને લોકોને બધાને સમજાઈ જશે જો તમારાથી નાના બાળકોને પણ જો આ નામપદ અને ક્રિયાપદ સહેલું લાગતું હોય તો તમે તો છઠ્ઠા ધોરણમાં ભણો છો તો તમને તો આ ખૂબ જ સરસ સરળ રીતે આવડી જાય બરાબર છે તો આ નામપદ અને ક્રિયાપદનો આજે આજનો આપણો લેક્ચર જે છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને આ વિડીયો તમે જોતા જજો અને સ્ટોપ કરતા જજો અને સાથે સાથે તમારી વ્યાકરણની નોટની અંદર આખો ટોપિક જે છે એ સારા અક્ષરે ઉપરની લીટીને અડાડીને વ્યવસ્થિત રીતે લખતા પણ જજો જેથી કરીને તમારે સાથે સાથે બધું પૂરું થતું જાય બરાબર છે તો આશા રાખું છું કે તમે બધા ખૂબ સરસ રીતે આ નામપદ અને ક્રિયાપદ વિશે સમજી ચૂક્યા હશો એ સાથે આજનો આ લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ત્યાં સુધી આવજો